સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર એસઓજીએ નવાબાડામાં દરોડો પાડી લાખો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાય સમયથી શહેરની અંદર ડ્રગ્સનો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. દેશના યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સના ધંધામાં હાથ અજમાવતા અનેક તત્વો પોલીસની ચુંગાલમાં ફસાયા છે. નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ડ્રગ્સ સંબંધિત કાર્યવાહી કરવાના અનેક બનાવો વધ્યા છે. ત્યારે વડોદરા એસઓજીને બાતમી મળી હતી કે નવાબવાડા વિસ્તારમાં એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમ નવાબવાડા ખાતે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એસઓજીને લાખોની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. આ દરોડા અંગે એસઓજી હજી કામગીરીમાં હોવાથી વધુ માહિતી મળી નથી. શહેરના મચ્છીવાડા વિસ્તાર જે છે, નવાબવાડા વિસ્તારમાંથી મચ્છીપીઠમાંથી 111 ગ્રામ જેટલા, એટલે 11 લાખ જેટલા એમડીના જથ્થા કબજે કર્યા છે, કેસ કર્યા છે. અને આરોપીમાં હાલ કુલ 2 મહિલા અને 1 પુરુષ સાથે 3 આરોપી અટક કર્યા છે. મહિલા એકના નામ છે રિહાના, જેમના હસબન્ડ અગાઉ એસઓજીના કેસમાં છેલ્લા 2 વર્ષથી જેલમાં છે, યુટીપી છે. અને એ લેડીઝે ફરીથી એમડીના ધંધા ચાલુ કર્યા હતા. બીજા એક બેન છે, એમના નામ છે નિગત, એ એમના માસીના, એમના સિસ્ટરના ડોટર છે. અને ત્રીજો છે એક કામિલ શેખ કરીને. ટોટલ 3 આરોપી હાલ અરેસ્ટ કર્યા છે. એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવ્યા તેવું હાલના તબક્કે જણાયું છે. આગળની તપાસ હાલ ચાલુમાં છે. જી, થેન્ક યુ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.